તો બીજી બાજુ નવોદિતોની સર્જનાત્મકતાને પણ પાંખ માણે છે. આજે 7 મે એટલે કવિ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ. બુધસભાનો સંદર્ભ પણ શાંતિ નિકેતન સાથે જોડાયેલો છે, તે વિશે વિગતે વાત તો ધીરુભાઈ આપણને કરશે. એટલે મારું તો એ રીતે એ કહેવાનું છે કે આજે બુધવાર છે, બુધસભા દર બુધવારે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સાંજે 7 થી 8 દરમિયાન મળે છે. આજે બુધવાર પણ છે અને કવિવર ટાગોરનો જન્મદિન પણ છે, એ રીતે એક સુભગ સમન્વય આજે થયો છે. સૌ પ્રથમ શ્રી ધીરુભાઈ પરીખ બુધસભાના ઇતિહાસ વિશે વાત કરશે, ત્યારબાદ શ્રી પ્રફુલ્લભાઈ રાવલ બુધસભાના પ્રદાન વિશે વાત કરશે, અને અંતે બુધસભાની કાર્યશાળા કેવી રીતે થાય છે તે અહીં આપની સમક્ષ રજૂ થશે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ધીરુભાઈ પરીખ ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ કવિ, વિવેચક અને અનુવાદક છે. તેમનું મહત્વનું પ્રદાન નવોદિત કવિઓને બુધસભા દ્વારા તૈયાર કરવાનો રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ નિવૃત્ત થયા છે. કુમાર અને કવિલોકના તેઓ ટ્રસ્ટી અને સંપાદક છે. અનુવાદમાં ડિવાઇન કોમેડી અને ટીએસ એલિયટના કાવ્યના અનુવાદો તેમણે આપ્યા છે. અંગ 25, હરિચડિયા હડફેટે, સ્ટેશન અને ટ્રેન જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપણને આપ્યા છે. આ ઉપરાંત 2 વાર્તા સંગ્રહ પણ ધીરુભાઈએ આપ્યા છે. વિવેચક તરીકે રાજેન્દ્ર શાહ, નરસિંહ મહેતા, તુલનાત્મક સાહિત્ય વગેરે પર તેમનો તલસ્પર્શી અભ્યાસ છે. કુમાર ચંદ્રક, પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક, સ્વામી સચ્ચિદાનંદ સન્માન તેમને પ્રાપ્ત થયા છે. બુધસભાની બીજી એક પરંપરા એ રહી છે કે દર મહિનાનો છેલ્લો બુધવારે વિવિધ વ્યાખ્યાનો યોજાય છે. તેમાં શ્રી ધીરુભાઈએ વૈશ્વિક કવિઓનો ખૂબ સરસ પરિચય કરાવ્યો છે અને હાલ તેઓ ગીતા પર વ્યાખ્યાન આપી રહ્યા છે. તો હું શ્રી ધીરુભાઈ પરીખને વિનંતી કરીશ તેઓ મંચ પર આવે. શ્રી પ્રફુલ્લભાઈને પણ વિનંતી કરું કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સૌ પ્રથમ ધીરુભાઈ આપણને બુધસભાના ઇતિહાસ વિશે વાત કરશે. હું સાદર આમંત્રણ આપું છું શ્રી ધીરુભાઈ પરીખને. સૌ કવિ મિત્રો અને કાવ્ય ચાહકો, બુધસભા કંઈક એવું નામ છે કે એમાં 2 પદ જોડાયેલા છે, એક બુધ અને બીજું સભા. બુધથી તો કદાચ આપણે પરિચિત છીએ, અબુધ એવો શબ્દ પણ આપણે વાપરીએ છીએ, પણ આમાં ખબર નથી, પણ બધા બુધ ભેગા થાય છે. અને સભા શબ્દ એવો છે કે જે મોટી હાજરી સૂચવે છે. કોઈ 4 જણની સભા હોઈ ન શકે સામાન્ય રીતે. આ કેવી રીતે આ શબ્દ પ્રયોજાયો છે એનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. બુધસભા એવો શબ્દ પ્રયોગ પહેલાં થતો જ ન હતો. બુધ બેઠક એમ શબ્દ પ્રયોજાતો હતો. અને આજનો દિવસ એ હમણાં કહેવાયું બેન દ્વારા કે રવીન્દ્રનાથની આજે 7મી તારીખ, એટલે આજે તો બેવડા આનંદનો દિવસ છે. આવા એક વૈશ્વિક કવિ જેમની સાથે જો એડ્સ ન હોત તો કદાચ એમને નોબેલ પારિતોષિક પણ ન મળ્યું હોત. ગીતાંજલિ જેવો ગ્રંથ એમણે તો બંગાળીમાં લખ્યો છે, પણ
પણ પ્રવાસ કરતા કરતા અંગ્રેજીમાં એનું અંગ્રેજી કરતા ગયા અને એ આખી વાત એટ્સને સમજાય કે આ શું કાવ્ય છે. WB એટ્સ એ તો આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાથી પણ બહુ પ્રભાવિત હતા. એમને એમ થયું કે આ ગીતાંજલિની અંદર જે વાત કરી છે આ કવિએ તે પશ્ચિમની દુનિયા આગળ મૂકવા જેવી છે, અને એ વાત જો ત્યાં રજૂ ન થઈ હોત તો આપણે એક નોબેલ પુરસ્કાર ગુમાવ્યો હોત. બહુ આપણા એક અત્યંત ઉત્તમ કવિ છે ટાગોર. તો ટાગોરને તો 1913માં આ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. 1913માં 100 વર્ષ થઈ ગયા ને, એ પણ એક આનંદનો વિષય છે. આ શતાબ્દી છે એની. પણ આ બુદ્ધ સભા જેને કારણે આજે આપણે એકત્ર થયા છીએ શું છે અને એમાં ટાગોર શું, આમ ઘણાને આ આખી એની એના ઇતિહાસની ખબર નથી. એનું કારણ એક જ છે કે આ એક એવી સંસ્થા છે કે જેને સંસ્થા કહીએ છીએ પણ સંસ્થા નથી, કારણ કે એને કોઈ બંધારણ નથી. આ બુદ્ધસભા બિન બંધારણીય સંસ્થા છે અને છતાંય કોઈ પણ બંધારણથી કોઈ પણ સભા ચાલતી હોય એના કરતાં વધુ વ્યવસ્થિત અને વધુ નિયમિત રીતે આ ચાલતી સંસ્થા છે. એના કોઈ સભ્યો નથી અને છતાં સૌ સભ્યો છે. એની કોઈ સભ્ય ફી નથી, કોઈ નોંધણી થતી નથી. કાવ્ય ન લખો તો તમે બુદ્ધસભાના સભ્ય કહેવાઓ, અને કાવ્ય લખો તો પણ બુદ્ધસભાના સભ્યો કહેવાઓ, અને કાવ્ય લખો તો બુદ્ધસભામાં અનેક વખત આવ્યા પછી પણ કવિ ન પણ કહેવાઓ. આ બધું સમજવા જેવું છે. એટલે આપને હું આ એટલા માટે કહી રહ્યો છું કે આ બુદ્ધસભા કઈ રીતે ઉદ્ભવી છે. કુમાર નામનું માસિક 1924માં આપણા મહાન કલાકાર ચિત્રકાર જેને પછીથી કલાગુરુ એમ કહેવામાં આવ્યું એ રવિશંકર રાવળે પોતાના અંગત શોખ માટે, આ બહુ હું જાણી જોઈને અવતરણ ચિહ્નમાં કહું છું, અંગત શોખ માટે કોઈ સામયિક શરૂ કરે આજે છે. ઘણા આવે છે, કેટલાક લોકો આમ એવું કહે કે આ ફરફરીઓ કહેવાય જે કંઈ કહેવાતું હોય તે, પણ આવું બધું આવે છે. પણ આ માણસે 1924માં ભાવનગરમાંથી અહીંયા આવી અને પોતાની અંગત રસરૂચિ માટે, અને એ તો ચિત્રકલામાં એમને રસ હતો એ વખતે, તો ચિત્રકલાનો કે કાવ્યકલાનો આવો કોઈ મહિમા ન હતો કે નાટ્યકલાનો મહિમા ન હતો. ચિત્ર કરવાવાળાને ચિતારો એમ જ કહેવામાં, આ તો ચિતારો છે, એનું કોઈ કંઈ મૂલ્ય નહીં. નાટક કરતા હોય તો આ ભવાયો છે, એની કોઈ કિંમત નહીં. કાવ્યો લખતા હોય કે કંઈ લખતા હોય તો આ તો લખવાવાળો છે, આમ લેખક શબ્દ તો બહુ મોટો કહેવાય. આવા વાતાવરણ વચ્ચે 1924માં કલાગુરુ રવિશંકર રાવળે પોતાના અંગત સાહસથી કુમાર નામનું સામયિક શરૂ કર્યું. કુમાર માસિક 1924માં શરૂ થયું, જેને આજે 90 વર્ષ થયા છે. કમભાગ્યે વચ્ચે 3-1 વર્ષ એ બંધ રહ્યું હતું, એના કારણો હોઈ શકે. પણ એ બંધ રહ્યું ત્યારે પણ લોકોના માનસમાંથી બંધ નહોતું થયું. અનેક પત્રો આવતા રહ્યા 87 થી 90, અનેક પત્રો કુમારના વાચકો તરફથી એ વખતે આવતા રહ્યા કે આ સામયિક બંધ ન થવું જોઈએ. એ આર્થિક ભીડને કારણે બંધ થયું હતું, બીજું કશું જ કારણ ન હતું. એને ચલાવવાની આર્થિકતા એટલી બધી મુશ્કેલીમાં હતી કે એ
બંધ કરવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ, ખૂબ દેવું થઈ ગયું હતું, એ વાત જવા દઈએ. પણ આ જે કુમાર 1924માં શરૂ થયું ત્યારે એના ઉપર તંત્રી તરીકે નામ લખાતું હતું રવિશંકર રાવળનું, અને બધું જ કામ કરતા હતા બચુભાઈ રાવત, જેમનો આપણે અહીંયા ફોટો મૂક્યો છે. એમનું નામ ત્યારે ત્યાં આવતું ન હતું, કારણ કે નેપથ્યના માણસ હતા, પડદા પાછળ રહીને કામ કરનાર માણસ હતા. એમના ઘરનું નામ પણ એમને નેપથ્ય એમ રાખ્યું હતું. રવિભાઈનું નામ ખરું, ચિત્રો બિત્રો પણ રવિભાઈ જોવે બધું કરે, પણ બધું આખું એની સંભાળ લેતા બચુભાઈ રાવત 1924થી. અને પછી એ વખતે કુમારમાં કવિતા નહોતી છપાતી એવું ન હતું, કવિતા પ્રગટ થતી, પણ આજે કુમારમાં તમે જે કવિતાનું પહેલું પાનું જુઓ છો એવું નહોતું. કવિતા એ ખાલી જગ્યા પૂરવા માટે છપાતી હતી કુમારમાં. આ બહુ સમજવા જેવી વાત છે. કોઈ લેખ હોય ને જગ્યા પડી હોય તો પછી ત્યાં કવિતા આવે, વળી ક્યાંક કઈ વાર્તા હોય ને કોઈ જગ્યા પડી હોય તો ત્યાં કવિતા આવે. એટલે કવિનો દરજ્જો આ ખાલી જગ્યા પૂરવા પૂરતો હતો, અને એ સાચી વાત છે. આટલી બધી ખાલી જગ્યા ક્યાંથી હોય? આ ખાલી જગ્યા જે પૂરવાની વાત એ બચુભાઈએ દૂર કરી. બચુભાઈનો એક અનન્ય એવો કવિતા પ્રેમ હતો. એમણે પોતે 4-5 કાવ્યો પણ લખ્યા છે, વધારે નથી લખ્યા, કારણ કે એમને કવિતા એટલે પોતાનામાંના કવિને ઉછેરવાને બદલે સામેનામાંના કવિને ઉછેરવો એ કામ એમણે હાથમાં લઈ લીધું. આ બહુ મોટી ત્યાગ વૃત્તિ છે. એમની પાસે સારી એવી સર્જન શક્તિ હતી, ગદ્ય શૈલી પણ એમની પાસે સરસ હતી. એમને જે 3-4 કાવ્યો લખ્યા છે એ પણ સરસ લખ્યા છે, છંદ ઉપર સારું એવું પ્રભુત્વ હતું. પણ કોણ જાણે એમણે એ કાવ્ય લખવાનું છોડી દીધું. પણ કાવ્ય લખવાનું છોડી દીધું એથી ગુજરાતી કવિતાને નુકસાન નથી થયું. એમણે અનેક કવિઓને ઊભા કર્યા, એ બહુ જ ગુજરાતી સાહિત્ય માટેનું ન ભૂલાય એવું, એના ઇતિહાસમાં ન ભૂલાય એવું પ્રકરણ છે. 1924માં શરૂ કરેલું આ કુમાર, જેમાં બચુભાઈને કોઈ બહુ જાણે નહીં, એ તો ખૂણામાં બેઠા બેઠા કામ કર્યા કરે, રવિશંકર રાવળનું નામ હોય. હવે એ વખતે 1930માં આપ જાણો છો તેમ જે સ્વાતંત્ર્યનો આપણે અત્યારે અનુભવ કરી રહ્યા છીએ, જે આઝાદીનો આપણે અત્યારે અનુભવ કરી રહ્યા છીએ, તે આઝાદી લેવા માટે મોટી ચળવળ ચાલતી હતી. 1930 અને મહાત્મા ગાંધી આ બેને બહુ બન્યું છે. આપ જો ઇતિહાસ જાણતા હશો ભારતની સ્વતંત્રતાનો તો આજે આનંદ કે અવસાદ મને ખબર નથી તમને શું થતું હશે, પણ આ ભારતની સ્વતંત્રતા એમાં જે કંઈ પ્રજા ઉમટી પડી હતી, પ્રભાત ફેરીઓ નીકળતી, આપનામાંના કેટલાકના જન્મ પૂર્વેની વાત છે, સવારમાં 4-4 વાગે 3-3 વાગે પ્રભાત ફેરી નીકળે, મશાલ સરઘસો નીકળે, સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે. આ કયો જંગ જીતવાનો હતો અને કયા બ્યુગલો વગાડવાના હતા? ભારતને આઝાદ કરવાનું હતું. આ લડત 1930માં ચાલતી ત્યારે તમે એમ ન માનશો કે કલાકારો એમાંથી બાકાત હતા. આ સ્વતંત્રતાની લડતમાં એ વખતે આપણા જે ગાંધી યુગના બે મોટા કવિઓ સુંદરમ અને ઉમાશંકર, અને ત્રીજા એવા જ બીજા મોટા કવિ જેનું નામ ભૂસાઈ ગયું તે રામપ્રસાદ શુક્લ, બિંદુ નામનો એમનો સરસ સોનેટ સંગ્રહ છે, પણ એ અલગારી માણસ હતા.
પણ એ વખત તો આ બધાની ઉંમર કેટલી, 18-20 વર્ષ યુવાનો હતા બધા, અને સ્વતંત્રતાની ચળવળમાં જોડાઈ ગયા હતા 1930માં. અને એ વખતે સુંદરમ ત્રિભુવનદાસ લુહાર બરાબરનું ઘડ્યું છે એમને. લુહાર હતા ને, ગુજરાતી કવિતાને બરાબરની ટીપી ટીપીને સારી કરી છે એમણે. ઉમાશંકર જોશી આ બધા 1930માં, એટલે 19 વર્ષના હોય, સુંદરમ 22 વર્ષના હોય, રામપ્રસાદ પણ એટલા જ હોય. આ બધા સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય હતા. અને એ વખતે આ સૌ, આ ત્રણેય જણા અને બીજા પણ ઘણા હશે, પણ આપણે આ જો સાહિત્યની વાત કરતા હોઈએ તો આ ત્રણ જણા, એ વિરમગામની છાવણી એક ત્યાં સ્વતંત્રતાની હતી, લડતની અલગ, એમાં જ કામ કરતા. એ વખતે બધી છાવણીઓ હતી, અત્યારે જેમ કવિતાની જુદી જુદી છાવણીઓ છે ને બધી ચારે બાજુ, એમ એ વખતે આવી પણ છાવણી હતી બધી. અને આ વિરમગામની છાવણીમાં આ ત્રણ યુવાનો જતા હતા, સુંદરમ, ઉમાશંકર, રામપ્રસાદ શુક્લ. હવે આ કોઈના ઘરબાર નહોતા, કોઈ પરણ્યા નહોતા, એકલા યુવાનો હતા, ગમે ત્યાં ભટકી ખાતા. ક્યાં જવું, રાત્રે પાછા આવી જાય છાવણીમાંથી, લડત દિવસ દરમિયાન લડત ચાલે અને રાત્રે પાછા આવે એટલે રહેવું ક્યાં. ત્યારે કુમારમાં રવિભાઈ અને બચુભાઈએ વ્યવસ્થા કરી આપી કે તમે તારે રાત વાસો અહીંયા કરજો. એટલે આ આપણા આજના ઉત્તમ જે કવિઓ કહીએ છીએ, એ એમની યુવાનીમાં દિવસભર સ્વતંત્રતાની ચળવળ ચલાવી અને રાત્રે કુમારના મેળા ઉપર આવી અને સૂતા. આ 90 વર્ષનો કુમાર અને એનો મેળો, એ એના પાવિત્ર્યથી હજી પણ ટકી રહ્યો છે કે આવા માણસો ત્યાં આવી ગયા છે. પણ આવે અને રાત્રે ત્યાં રહે ને, પછી સ્વતંત્રતાની વાત ન હોય. આ હું ઇતિહાસ આપને કહી રહ્યો છું. ત્યાં રહે ત્યારે પછી તો આ સાહિત્યકારો હતા, એટલે કવિતાની વાતો કરે, પોતે જે કવિતા રચી હોય અરસ પરસ આ ત્રણ ચાર જણા જ, બીજું કોઈ ત્યાં નહોતું રહેતું. તમને કદાચ ખ્યાલ નહીં હોય, મકરંદ દવે આપણા જે સારા કવિ, એ કુમારમાં નોકરી કરતા હતા. અશોક હર્ષ જે હમણાં થોડા વખત પૂર્વે ગુજરી ગયા, એ પણ કુમારમાં નોકરી કરતા હતા, સારા અનુવાદક હતા. કુમાર આ ત્રણ જણા, સુંદરમ, ઉમાશંકર, રામપ્રસાદ ઉપર રહે યુવાનો, અને રાત્રે બેઠા બેઠા જે કંઈ કવિતા લખાય અથવા લખી હોય એની ચર્ચા કરે અંદરો અંદર. બચુભાઈ તો નેપથ્યના માણસ હતા, મેં આપને કહ્યું તેમ, પણ રવિભાઈ જતા રહે ઘરે, બચુભાઈ રહે અને આ ચર્ચાઓ સાંભળે અને બધી વાતો કરે. એમને કવિતામાં બહુ જીવંત રસ હતો. ગોંડલના બચુભાઈ તો ગોંડલના વતની છે, અને એ યુવાન હતા, આ બધાથી મોટા હું, સુંદરમ, ઉમાશંકર બધાથી, એ પોતે યુવાન હતા ત્યારે ગોંડલમાં એ કહેતા કે હું આમ મોટરોને જતી કે ગાડીને જતી જોઉં ત્યારે મને એક સ્વપ્ન હતું, હું ક્યારે અમદાવાદ પહોંચીશ. એક આવો સ્વપ્નશીલ માણસ અહીંયા આવી ગયો નાની ઉંમરે અને નોકરીએ લાગી જાય છે ક્યાંક. એ રવિભાઈની સાથે પોતાની નોકરી છોડી અને કુમારમાં જોડાય છે. અને આ 30ના ગાળામાં જે આ ત્રણ કવિઓ અને બીજાઓ પણ ત્યાં આવતા, એ જે કંઈ કવિતા રચે એની ચર્ચાઓ થાય. 2-1 વર્ષ સુધી આ ચાલ્યું. આઝાદીની લડત તો બહુ લાંબી ચાલી આપણે જાણીએ છીએ, પણ આ કુમારમાં આ લોકો, આ તો જેલમાં ગયેલા જ બધા, પાછા જેલ થયેલી જ બધાને, અને ત્યાં કવિતાની ચર્ચા કરતા હોય. ત્યારે એકવાર બચુભાઈને એવો વિચાર આવ્યો કે જો આપણે અહીં ચર્ચા જ કરવી હોય અને તમે આમ સરસ ચર્ચા કરો છો તો આપણે એક દિવસ એવો રાખીએ કે બધા મળીએ સાથે, અને જેને આવવું હોય કવિતા કાચી પાકી જે કંઈ હોય લઈને આવે ને આપણે અહીંયા ચર્ચા કરીશું તો મજા આવશે.
તો કે જરૂર મળીએ. આ તો બધા યુવાનો હતા, હજી બધા 20-20 વર્ષના ફૂટડા યુવાનો જેને કહીએ છીએ ને, આ સ્વીકારી લીધું કે આપણે જરૂર મળીએ. તો કે ક્યારે મળવું? આ દિવસ નક્કી કર્યો બુધવાર, બચુભાઈએ, કે આપણે બુધવારે મળીએ. કેમ બુધવાર? તો હમણાં ઉલ્લેખ થયો તેમ રવીન્દ્રનાથનો ત્યાં જન્મદિવસ તો ખરો જ, પણ શાંતિનિકેતનમાં રવિવારે રજા રહે. શાંતિનિકેતન એ વિશ્વની અંદર શિક્ષણ સંસ્થાઓમાં એક વિશિષ્ટ પ્રદાન છે. આપણને હજી આપણી જાત વિશે બહુ ભાન નથી, એટલે બહુ જ્ઞાની માણસો છીએ. જે માણસોને જાતનું જ જ્ઞાન ન હોય તો કેટલા પરમ કહેવાય. તો આ શાંતિનિકેતનમાં બુધવારે રજા રહે, એટલે કે આપણે શાંતિનિકેતન અને રવીન્દ્રનાથના, કારણ કે રવીન્દ્રનાથે 13માં નોબેલ પ્રાઇઝ મળ્યું અને આ તો ત્યાર પછી 15 વર્ષ પછીની વાત છે, તો કે આપણે રવીન્દ્રનાથની સ્મૃતિમાં બુધવારે બુધસભા કરીએ અને દર બુધવારે આપણે મળીએ. તો એ વખતે રાયપુર નામનો વિસ્તાર અમદાવાદનો, જે અતિ દૂર ગણાય, અત્યારે તો આમ પથરો નાખીને રાયપુર પહોંચી જાય એવી સ્થિતિ છે, પણ એ વખતે તો અહીંથી રાયપુરમાં જવું હોય તો એ લોકો કંટાળે, કશું જ હોય નહીં. નહેરુ બ્રિજ તો ક્યાં હતો? નહેરુના ઠેકાણા ન હતા, નહેરુ બ્રિજના ક્યાં ઠેકાણા હોય? બુધસભામાં સાચું બોલવું એવો એક નિયમ છે. તો ત્યારે એક જ બ્રિજ હતો, આ એલિસ બ્રિજ, એના ઉપરથી લોકો જા આવ જા કરે, અને લોકોને તો એમ લાગે કે આ પુલ ઓળંગવો એ તો બહુ મોટી વાત કહેવાય, કારણ કે આ બાજુ કશું વિકસેલું જ નહોતું. હવે તો બોપલની પેલી બાજુ જાઓ તો તમને અમદાવાદથી વધારે વિકાસ થયેલો જોવા મળે. એ વખતે કંઈ હતું નહીં, કશું જ. આ બાજુ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, એ જ્યારે એ વખતમાં થઈ એ ગાળામાં, ત્યારે લોકો છાજિયા લેતા હતા કે આ લોકોને અહીંયા આગળ લાવવાના, આટલે બધે દૂર દર્દીને કોણ દવા લેવા આવશે અહીંયા. એટલે મારો કહેવાનો મતલબ કે આ કેવું વાતાવરણ હતું એ વખતે, કે કોઈ રાયપુરમાં ક્યાં જાય, તે છતાં આ કાર્યાલય રાયપુરમાં કુમાર ચાલતું હજી અત્યારે ત્યાં જ ચાલે છે. અને ત્યાં સમય નક્કી કર્યો રાતના 8-9, એટલે દર બુધવારે રાત્રે 8 વાગે કવિઓ આવે. કુમાર કાર્યાલય પ્રેસ, પ્રિન્ટિંગ પ્રેસ તો બંધ થઈ જાય 6 વાગે, એટલે બધું બંધ થઈ જાય. બચુભાઈ બેઠા હોય ત્યાં, એ તો એમનું કામ જ કરતા હોય ત્યાં, અને બધા તો જતા રહે, એમનું કામ કર્યા કરતા હોય. 7:15 થાય એટલે બધા આવવા માંડે. એ વખતે આવનાર કવિઓમાં જેમને જ્ઞાનપીઠ મળ્યો હમણાં થોડા વર્ષ પૂર્વે, આપણે જાણીએ છીએ રાજેન્દ્ર શાહ, આપણા બહુ જ મોટા કવિ, એમણે લખ્યું છે કે હું કવિ બન્યો છું એની પાછળ બુધસભાનું પ્રદાન છે. 1934માં એ અમદાવાદમાં આવ્યા, કપડવણજમાંથી. કપડવણજમાં જન્મેલા, મુંબઈ થોડો સમય ગયા, વડોદરામાં ભણ્યા, પછી અમદાવાદમાં આવ્યા અને બોબિન બનાવવાનું કારખાનું કર્યું. કોલો આ વાણિયાનો છોકરો તો આજ સૂજે, અને બીજું શું સૂજે. પણ એ બોબિન બનાવતા બનાવતા એને એમ થયું કે આપણે આ બીજા ભૂંગળા પણ કરવા જોઈએ કંઈક, અને કાવ્ય લેખન શરૂ કર્યું એમણે. એ પહેલા લખતા હતા, કારણ કે શ્રીમંત નૃસિંહાચાર્ય સંઘના એ શિષ્ય હતા, એટલે લેખન તો હતું એમની પાસે, પણ કવિતાની કોઈ તાલીમ ન હતી. અને ત્યારે 1932માં આ શરૂ થઈ સભા, અને 1934માં રાજેન્દ્ર અહીંયા આવે છે. અહીંયા જ્યોતિસંઘમાં નોકરી કરે છે, એક શાળામાં થોડી નોકરી કરે છે, અને પછી એમને જાણ્યું કે આ બુધસભા છે કુમારમાં, અને ત્યાં બધા કવિતા લઈને જાય છે. તો પિનાકીન ઠાકોર નામના એક માણસ, રતનપુરમાં જેમની ઝવેરાતની દુકાન હતી, એ એમને લઈ ગયા ત્યાં, એમના મિત્ર થયા.
ચાલો બુધમાં. તો આ બુધમાં એ વખતે આ રાજેન્દ્ર શાહ, ઉમાશંકર આવે, સુંદરમ આવે, પિનાકીન ઠાકોર આવે, આ બધા આવે અને રાત્રે 8-9 ચર્ચા ચાલે. ચર્ચા એટલે શું? કોઈ કવિતાનું શિક્ષણ હોતું નથી. કવિતા સમજવાનું ને કવિતા માણવાનું શિક્ષણ હોય, પણ કાવ્ય કેમ લખવું એનું શિક્ષણ નથી હોતું. છંદનું શિક્ષણ હોય. હું તમને શાર્દુલ વિક્રીડિત છંદ અહીંયા શીખવી શકું કે આ શાર્દુલ વિક્રીડિત શું છે, વસંત તિલકા છંદ શું છે, દોહરો શું છે, આ હું તમને શીખવી શકું. પણ દોહરો લખતા હું તમને ન શીખવી શકું, કારણ કે તો ચિત્તની અંદર બીજ પડેલું હોવું જોઈએ. એટલે જ્યાં બીજ જ પડ્યું ન હોય ત્યાં ગમે તેટલું ખાતર નાખો તો એ ઉગે શું? આ બુધસભાએ ખાતર નાખવાનું કામ કર્યું છે. જેમના જેમનામાં બીજ પડેલું છે કવિતાનું, સંવેદનનું, વિચારનું, ઉર્મીનું, લાગણીનું, કંઈ પણ બીજ પડ્યું છે એને બુધસભાએ ખાતર પાણી આપ્યા છે. 1932થી શરૂ કર્યું આ, જેમાં ઉમાશંકર પોતે પણ આ રીતે એવો તો એમ કહેતા હતા એમની રીતે કે હું કંઈ બુધસભાનું સંતાન નથી. એટલે હું ઉમાશંકરનું અપમાન કરવા કહેતો નથી, પણ બુધસભાની 75મી જયંતિ ઉજવાય ત્યારે મેં ઉમાશંકરને કહ્યું કે તમે આવો પ્રમુખ તરીકે અને આપણે કવિ સંમેલન બુધસભાનું યોજીએ. તો કે હું તો ક્યાં બુધસભાનું, હું કે બુધસભાનો કવિ ન કહેવાઉં, કારણ કે લોકોમાં એવી એક માન્યતા હતી કે આ બુધમાં તૈયાર થયા છે, ત્યાં બધા બેસતા ને. એટલે ઉમાશંકર તો ચતુર સુજાણ હતા, એટલે એમને એમ કે હું બુધનો કહેવાઉં નહીં, હું બુધમાં તૈયાર થયો નથી એમ, હું મારી જાતે લખતો હતો. સારી વાત છે, એમાં આપણને કંઈ વાંધો છો જ, કંઈ વાંધો નહીં. તમે બુધમાં તૈયાર ન થયા હોય તો એનો અમને કંઈ વાંધો નથી, પણ તમે બુધમાં બેસતા હતા કે નહીં? કે હા બેસતો હતો. બસ તો આવો, મેં કીધું. આ પ્રેમથી આવ્યા અને બધું સરસ સાહિત્ય પરિષદના હોલમાં 75 જયંતિ ઉજવી હતી સરસ રીતે. તો આ બધા તે વખતે આવતા, ત્યાં રાજેન્દ્ર શાહ આજે લખવાની 34માં શરૂઆત કરે છે. બધા આ સૌ ત્યાં આવ્યા અને બુધસભા 8-9 ચાલે. કલાકમાં જે કવિઓ ત્યાં આવ્યા હોય એ પોતાની રચના બચુભાઈને આપી દે. બચુભાઈ બધાની રચના ઉઘરાવી અને પછી એક પછી એક કાવ્ય વાંચન એનું પઠન કરે. બચુભાઈ બહુ સારા કાવ્ય પાઠક હતા, સરસ રીતે પઠન કરે, શુદ્ધ ઉચ્ચારો, લય શુદ્ધિ, વ્યવસ્થિત રીતે કવિતાનું પઠન કરે. અને ક્યાંય કવિતાના લયમાં ક્યાંય ખામી રહી ગઈ હોય કવિની તો એ પઠન વખતે એવી ચૂંટલી ખણે પેલાને કે પેલા કવિને ખબર પડે કે સાલી આપણી ભૂલ છે આ, કારણ કે પઠનમાં ત્યાં ખાંચ પડે એવી રીતે વાંચે ખબર પડી જાય. તો આ એમના પઠનથી આ બુધસભા શરૂ થઈ. કોઈ કવિએ ત્યાં વાંચવાનું નહીં. બુધસભાની આ પહેલી મોટી શરત આ છે કે કોઈ આવનારો કવિ પોતે પોતાની કવિતા ત્યાં વાંચે નહીં, એને કવિતા આપી દેવાની અને જે સંચાલક હોય એ કવિતાનો પાઠ કરે અને પછી ત્યાં બધા બેઠા હોય એને પૂછે કેમ લાગી કવિતા બોલો. એટલે આજે જે આપણે કવિતાનું શિક્ષણ છે આ છે કે આપણે કવિતા વાંચીએ અને સૌને પૂછીએ કે ભાઈ બોલો આમાં તમને શું લાગે છે, અને એમ અભિપ્રાયો આવતા જાય અને અભિપ્રાયોથી કવિને, કવિતાને અને ગુજરાતી કવિતાને પણ ફાયદો થતો જાય. આ બુધસભાની એક પરંપરા રહી છે. આ પરંપરા એ વખતે અંગત હતી, કારણ કે કુમાર એ રવિશંકર રાવલની અંગત માલિકીનું માસિક હતું. 1942-43માં રવિશંકર રાવળે એક નિર્ણય કર્યો કે મારે કુમાર બંધ કરવું છે. એટલે બુધસભા બંધ થઈ ગઈ. કુમાર બંધ કરવું છે એ નિર્ણય જાહેર કર્યો. તમે કુમાર જોજો, પહેલા પાના ઉપર મોટા અક્ષરે લખ્યું છે કે હવે કુમાર બંધ થાય છે. તો રવિભાઈને તો બહુ ચિંતા ન હતી, ચિત્રો કર્યા કરે ને એ બધું ચાલે એમનું તો, પણ આ એમની સાથે આ નેપથ્યવાળા ભાઈનું શું, એ ક્યાં જાય? એ તો નોકરી છોડીને ત્યાં આવ્યા હતા.
એટલે એ તો મૂંઝાયા બિચારા કે હવે મારે શું કરવું, રવિભાઈનું તો ચાલશે, મારું શું કરવાનું મારે. એટલે એ વખતે એમને અમદાવાદના શ્રેષ્ઠીઓ, મોટા મોટા વેપારીઓ, જે નામ નથી દેતો હું, કારણ કે આપણે કોકનું નામ દઈએ અને કોક રહી પણ જાય, એ શ્રેષ્ઠીઓ પણ અત્યારે કોઈ હયાત નથી. આ બધા શ્રેષ્ઠીઓને માંથી 5-7 શ્રેષ્ઠીઓને ભેગા કર્યા બચુભાઈએ કોઈના દ્વારા, અને એમ કહ્યું કે આ કુમાર હવે બંધ પડે છે તો આપણે એને ચલાવવું છે તો શું કરવું. એટલે આ તો અમદાવાદ છે, મિલોનું નગર છે, બધું લિમિટેડ કંપની હોય, અહીં તો એકનું કંઈ ચાલે નહીં. એટલે એવો પ્રસ્તાવ આવ્યો કે કુમાર જે બચુભાઈનું એકલું, અરે રવિભાઈનું એકલું હતું પોતાનું, એના બદલે આપણે હવે એને રૂપાંતરિત કરીએ. અને ત્યારથી પછી 42 પછી એનું નામ થયું કુમાર કાર્યાલય લિમિટેડ. આ લિમિટેડ એટલે કુમારે શેર બહાર પાડ્યા. વિચાર કરો આ જમાનામાં અત્યારે શેરની કેવી ઊંચા નીચી થાય છે. એ વખતે 50-50 રૂપિયાના શેર બહાર પાડ્યા, સોરી 20-20 રૂપિયાના શેર બહાર પાડ્યા કુમારે. અને 1,00,000 રૂપિયાના શેર આપણે વેચીએ તો એના વ્યાજમાંથી આ બધું ચાલી શકે, લિમિટેડ કંપની શરૂ કરી. 50,000-1,000 શેર એ વખતે લેવાયા, લોકોએ લીધા. વિચાર કરો, આ હું જે વાત કરું છું 1942 એ વખતે 50,000 શેર વેચાયા, એ નાની સૂની વાત નથી. અને તે પણ કુમાર જેવા એક સામયિકના, જેમાંથી કશું મળવાનું ન હોય આમ જોવા જાઓ તો, પસ્તીમાં પૂરા પૈસા ન ઉપજે. તો આ લિમિટેડ કંપનીની સ્થાપના થઈ. બચુભાઈ ત્યાં રહ્યા. આ બુધસભાનું કોઈ સદભાગ્ય હશે કે કુમાર બંધ ન થયું, એ ચાલુ રહ્યું, અને એ રીતે બુધસભા ચાલુ રહી, બંધ ન પડી. નહીતર 42 બંધ પડી ગઈ હોત બુધસભા, કોણ કરત આ બધું. પણ કુમાર ચાલુ રહ્યું, બુધસભા ચાલુ રહી. પણ હજી આપને હું વાત આગળ લઈ જવા માગું છું કે આ બુધસભા રાતના 8-9 એ તો એનો એક પીરિયડ માત્ર હતો. પછી જેમ છોકરાઓ રિસેસમાં 5 વાગે કે સાંજે દફતર મૂકીને છૂટા થઈ જાય અને પછી ઘરે પહોંચતા પહોંચતા 1 કલાક કરે, એમ આ કવિઓ રાયપુરમાંથી આ બાજુ આવતા આવતા રાતના 12 વગાડી દીધા. ત્યાંથી છૂટીને માણેક ચોકમાં ઉભા રહે, ત્યાં ક્યાંક ઓટલા ઉપર બેસે, ગપ્પા મારે, ત્યાંથી છૂટીને આ બાજુ કાંકરિયા બાજુ જાય. ક્યારેક એમાં યશવંત શુક્લ પણ આવ્યા હોય, ક્યારેક એમાં SR ભટ્ટ, આપણા મોટા શેક્સપિયરના જ્ઞાની, એ પણ ત્યાં આવતા. બધા છૂટીને 9 વાગ્યા પછી જુદી બુધસભા શરૂ થઈ જાય, અને બધા ભેગા થઈને પછી ત્યાં કાવ્યની ચર્ચા અને કવિતાની ચર્ચા અને જગતના કવિઓની ચર્ચા અને બધું ચાલે. એટલે કાવ્યમય વાતાવરણ, કવિતાને લખવા માટેનું વાતાવરણ, કવિતાને સમજવા માટેનું વાતાવરણ કુમારની આ બુધસભા દ્વારા સતત 1932 ચાલુ રહ્યું. 42 બંધ પડવાની સ્થિતિ ઊભી થઈ ત્યારે ગુજરાતી કવિતાના સદભાગ્ય એ બંધ ન પડ્યું અને બુધસભા ચાલુ રહી. 1980 સુધી આ બુધસભા કુમારમાં મળતી, રાયપુરમાં. પણ 1980 બચુભાઈની ઉંમર 82 થઈ, એમનો 98 જન્મ હતો 1800, એટલે એમને તબિયત સારી રહેતી ન હતી એમની. પણ જુઓ એમનો બુધસભાનો લગાવ કેવો છે. એમને થયું કે બુધસભા, હું તો મરી જઈશ, મારી બુધસભા મરવી ન જોઈએ. આ બહુ મોટો એક મિજાજ છે કે હું તો સ્થૂળ છું, હું તો મરી પણ જઉં, પણ આ બુધસભા, કેટલો બધો એમનો કાવ્ય પ્રેમ કે આ બુધસભા તો મરવી ન જ જોઈએ, તો કરવું શું. એટલે થોડી વિચારણા કરી અમે, અને એમ કહ્યું કે આપણે સાહિત્ય પરિષદ એક સંસ્થા ઊભી થઈ છે હવે, તો એને સોંપી અને એ આ બધું સંચાલન કરે. પણ 1980 સાહિત્ય પરિષદના પાયાની ઈંટ મુકાઈ નહોતી, મકાન જ નહોતું પરિષદનું. આપણે આ ઇતિહાસનો થોડો ખ્યાલ આવે એ માટે કહી રહ્યો છું. સાહિત્ય પરિષદની ઓફિસ HK આર્ટ્સ કોલેજના એક નાના રૂમમાં ચાલતી હતી, ઓફિસ બીજું કંઈ નહીં, અને કંઈ કામકાજ હોય તો ત્યાં 1-2 માણસ બેઠા હોય, ક્લાર્ક સાહિત્યકારો આવે જાય જરૂર પૂરતા. પીતાંબર પટેલે બહુ મોટો રસ લીધો છે એમાં, જેને આપણે બહુ ભૂલી ગયા છીએ.
તો આ ત્યાં ચાલતું બધું એચકેમાં. એટલે એમણે જ્યારે પરિષદને આ બુધસભાની સોંપણી કરી ત્યારે સાહિત્ય પરિષદને બુધસભા ચલાવવાનું એમણે સોંપ્યું. પણ પરિષદનું પોતાનું મકાન ન હતું એટલે એ વખતે બુધસભા એચકે કોલેજમાં મળતી, જે 80 સુધી રાયપુરમાં મળતી હતી કુમાર કાર્યાલયમાં, એ હવે એચકે કોલેજના 3 નંબરના રૂમમાં મળવા લાગી. અને ત્યાં 5-7 કવિઓ આવતા હોય કે બધા, કે એટલા બધા તો કોઈ આવે નહીં, બેઠા હોય કવિ પ્રિયકાંત આવતા હોય, પિનાકીન ઠાકોર આવતા હોય, રાજેન્દ્ર શાહ તો મુંબઈ જતા રહ્યા હતા પણ અમદાવાદ આવે એટલે અચૂક ત્યાં આગળ આવે, એક વ્રજલાલ દવે કરીને હતા એ પણ ત્યાં આવે, આ બધા મિત્રો જે એ વખતે લખતા હતા એ સૌ ત્યાં આવે, શશી શિવમ ચંદ્રશંકર ભટ્ટ કરીને હતા એક, ગુજરી ગયા, આ બધા ત્યાં આવે એચકેના હોલમાં દર બુધવારે. અને પછી એમ લાગ્યું કે આપણે 8 થી 9 બહુ મોડું પડે છે તો જરા વહેલું કરીએ, તો આમ એક પ્રસ્તાવ આવ્યો. એટલે એમ થયું કે ના, હમણાં તો 8 થી 9 ચાલુ રાખો ને, આપણે જે છે તે સારું છે. એટલે એચકેમાં રહ્યા ત્યાં સુધી 8 થી 9 જેમ રાયપુરમાં ચાલતી એમ હવે નવરંગપુરામાં આવી ગઈ, એ પૂરા તો રહ્યું ત્યાં, અને ત્યાં બુધસભા એચકેમાં ચાલી 2-4 વર્ષ. પછી પરિષદનું મકાન તૈયાર થયું એટલે ત્યાર પછી બુધસભાનું સ્થળ બદલાયું. જો રાયપુરમાંથી અહીંયા એચકેમાં આવી, એચકેમાંથી પછી નદી કિનારે પહોંચી, એટલે જ્યાં અત્યારે સાહિત્ય પરિષદનું મકાન છે એ હજી થતું હતું, એ પૂરું થયું પણ ન હતું, પણ છતાં નીચે એક ખંડ બંધાયો હતો. અત્યારે ત્યાં નીચે આપ જશો તો ગ્રંથાલય છે મોટું, આમ પગથિયા ઉતરીને એની બાજુમાં 2 રૂમ છે, જમણી બાજુ અને ડાબી બાજુ આમ જતા, તો ડાબી બાજુ એક નાની રૂમ હતી એમાં બુધસભા ચાલે. પિનાકીન ઠાકોર એ વખતે ઉંમરલાયક થયેલા તો પણ રોજ નિયમિત દર બુધવારે એમનો દીકરો એમને સ્કૂટર પર લાવે અને આવે ત્યાં. એટલો બધો બુધસભાનો ત્યાં સૌને એક લગાવ હતો, જે કવિતા લખતા હોય એમને માટે. મારા રાજેન્દ્રભાઈ તો એમ કહે છે કે હું તો બુધસભાનું સંતાન છું, કહો. અમારા પેલા રાજેન્દ્ર શાહ પણ એવું કહેતા અને આ રાજેન્દ્ર પટેલ પણ એવું કહે છે. એટલે એમાં એક ગૌરવ લે છે, બુધસભાનું સંતાન છું એટલે હું કવિ નથી એમ કહેવાનો કોઈ મતલબ નથી, પણ જે કંઈ આ થયું છે એ આને કારણે થયું છે. એટલે બુધસભા યાદ રાખો, કોઈને કવિ બનાવી નથી શકતી. તમારામાં જો ક્યાંક બીજ પડ્યું હોય તો બુધસભા એ ખાતરનો ટોપલો છે, એમાંથી મુઠ્ઠીએ મુઠ્ઠીએ ખાતર નખાય અને તમારામાં જે બીજ પડ્યું હોય એક વૃક્ષ થઈ અને ફાલે ફૂલે છે. આ બુધસભાની પ્રવૃત્તિ 82 વર્ષ થયા આજે, એને વિચાર કરો. 1932 શરૂ થયેલી એને તમે આજે ગણો આંગળીના વેઢે તો આ 82 વર્ષ એને પૂરા થશે. આ કોઈ નાની મોટી ઘટના નથી. હું આપને કહું કે આવી પોએટ્રી ક્લબ, અંગ્રેજીમાં જેને પોએટ્રી ક્લબ કહીએ છીએ, પરદેશોમાં ચાલે છે. હું જઈ આવ્યો છું પરદેશના, પેરિસમાં ચાલે છે, જર્મનીમાં ચાલે છે, અમેરિકામાં ચાલે છે. પોએટ્રી ક્લબ એને કહે છે. પણ એ પોએટ્રી ક્લબ કેવી, કે જ્યારે એ જે કંઈ કવિઓ હોય એમના, એમની ઈચ્છા થાય ત્યારે ગમે ત્યાં મળે. પેરિસમાં શેક્સપિયર એન્ડ કંપની નામની એક મોટી પુસ્તકની દુકાન છે, પુસ્તકનું વેચાણ, એનું નામ શેક્સપિયર એન્ડ કંપની. જો શેક્સપિયરનું પણ કેટલું ભાગ્ય હશે. તો એમાં એનું માસિક બહાર પડે, જેમ અત્યારે આપણા પ્રકાશકો પોતાનું માસિક બહાર પાડતા હોય એમ, એનું એ શેક્સપિયર એન્ડ કંપની એ જ માસિકનું નામ જ. એમાં એકવાર એલિયટ એ ત્યાં ગયેલા પેરિસમાં અને ત્યાં આવી બુધસભા ભરી, એટલે બુધવારે ભરી એમ નથી કહેતો, બુધસભા એટલે કવિસભા એવા અર્થમાં. એ ફોટો એની અંદર છે, તમે જોજો. તો એમાં ટાંટિયા લાંબા કરીને આટલી નાની જગ્યામાં 6 જણા બેઠા છે, એમાં એક એલિયટ છે, બીજા 5-1 જણા બેઠા છે,
એલિયટ કાવ્ય વાંચે છે અને સૌ સાંભળે છે, બીજાઓને સાંભળવું હોય તો વાંચે અને બોલે સાંભળે. એટલે કવિતાના મોટા વરઘોડા ન હોય. આપણે આ એક બહુ સમજી લેવા જેવી બાબત છે કે સાહિત્યનો તો વરઘોડો ન જ હોય, આપણે તો કાઢતા થયા છીએ, પણ ન હોય તો પછી કવિતાનો તો ક્યાંથી વરઘોડો હોય? એ તો એના નાનામાં નાનો એક ક્ષેત્ર છે, પણ બહુ જ તત્વશીલ ક્ષેત્ર છે આ કવિતાનું. હવે એમાં આ પોએટ્રી ક્લબ્સ બધી જગતમાં જે ચાલે છે ને, એ કોઈ પોએટ્રી ક્લબના જે મારી પાસે ઇતિહાસો છે એમાં બુદ્ધ સભા જેવી કોઈ પોએટ્રી ક્લબ ચાલતી નથી. એટલે આ વિશ્વમાં એક અનન્ય સંસ્થા છે. મારે બહુ આનંદપૂર્વક અને ગૌરવપૂર્વક કહેવાનું મને મન થાય છે કે આ બુદ્ધ સભા એ એક વિશ્વની અનન્ય પોએટ્રી ક્લબ છે. એટલા માટે કે એને કોઈ બંધારણ નથી, એની કોઈ સભ્ય ફી નથી, એની નિયમિતતા અનિશ્ચિત નહીં, નિશ્ચિત છે અથવા સુનિશ્ચિત છે. અને 82 વર્ષથી આ સતત ચાલ્યા કરી છે. કોઈ પણ એનો પ્રમુખ, કોઈ ઉપપ્રમુખ, કોઈ મંત્રી, કશું જ ત્યાં છે નહીં. બધા જ પ્રમુખો છે ત્યાં. જે કોઈ આવે છે પ્રમુખ છે ત્યાં એ સભાનો. અને આવી એક અજોડ સંસ્થા બુદ્ધ સભા જેવી પોએટ્રી માટેની, કવિતા માટેની, એ કાવ્ય શિક્ષણની સંસ્થા છે એમ આપણે કહી શકીએ. ઇટ્સ અ પોએટ્રી વર્કશોપ. પણ એ વર્કશોપનો અર્થ આટલો જ છે કે ત્યાં કવિઓ કાવ્યો લઈને આવે, એમના કાવ્યો વંચાય અને એ કાવ્યો ઉપર ત્યાં પરિચર્ચા થાય, એમાંથી કવિને લાભ થાય. કવિને લાભ થાય એટલે બહુ સ્વાભાવિક રીતે ગુજરાતી કવિતાને લાભ થાય. સારી કવિતા આપણને મળે છે એનું કારણ એ આ છે. કપડવણજ જેવા નાના ગામમાં રહેતો આ રાજેન્દ્ર શાહ, જો લોકબોલી, લોકલય આ બધું લઈ અને કેવી એક સરસ ગીત રચના લઈને આવે છે. કેવળિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. જો આ તો બહુ સામાન્ય ઘટના છે. કેવળ, કેવડિયો એટલે કેવડો, આમ જતા હોય એને બધા પડ્યો હોય અને ક્યાંક વાગી જાય પગમાં. પણ આ બોલનાર કાવ્ય નાયિકા છે. લખ્યું છે પુરુષે કાવ્ય, પણ નાયિકાના મુખમાં મૂકીશ. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. તે વાગ્યો તમે અમને શું ભાઈ? પણ પછી બીજી પંક્તિમાં એ શું કે, મૂઈ રે એની મહેક કલેજે દવછા ઝેરો લાગ્યો રે. આ કવિ છે. પંક્તિ એક શબ્દે શબ્દમાં કવિતા હોય એમ ના મનાય. સમગ્ર કૃતિમાંથી કેવી રીતે કવિતા ઊભી થાય છે એ બહુ મહત્વને. મૂઈ રે એની મહેક, આ મૂઈ રે શબ્દ ત્યાં વાલથી વપરાયો છે. આમ તો કોકને મૂઈ રે કહીએ ત્યારે જવા માટે હોય છે, એને વિદાય કરવા માટે હોય છે, એને વખોડવા માટે હોય છે. પણ અહીંયા વાલ છે. આ જે કાંટો વાગ્યો એ પણ બહુ મજાની. મૂઈ રે એની મહેક, કેમ મુઈ? કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. આ કાંટો એવો વાગ્યો કે આખા કાળજાની અંદર દાવાનળ ફાટી નીકળ્યો છે. આ પ્રેમનું કાવ્ય છે. આ નાયિકાને જે પ્રેમની અનુભૂતિ થઈ છે, પ્રેમનો કાંટો ક્યાંક વાગી ગયો હોય, હે ગમે ત્યાં ગયા હોય, ક્યાંથી વાગે ખબર ના પડે, અને કાંટો વાગ્યા પછી જે સ્થિતિ થાય એ કેટલી સરસ રીતે એને કવિતામાં બનાવી છે. આ કુમારમાં શરૂઆતમાં પ્રગટ થયેલું એમનું કાવ્ય છે. કુમારે આવા અજોડ કવિઓને આપણી પાસે, પ્રિયકાંત ચૂડિયો ઉતારે, કવિતા ઉતારતા આવડે એને? મારા તો મિત્ર હતા બાલા હનુમાન પાસે, એ રંધોલીને બેસતા અને પોતે ચૂડિયો ઉતારતા સ્વયં જાતે. એ માણસ કવિતા 4 ચોપડી ભણ્યો છે, ભણ્યા નથી જાજુ, છતાં સરસ કવિતા લખતા એ બની ગયા. પ્રિયકાંત મણિયારની કવિતા વાંચો તો તમને ખબર પડે કે એ એનું જે પરિણામ છે એ બુદ્ધ સભાનું એનું કારણ છે. બાલમુકુંદ દવે નવજીવનમાં નોકરી કરતા હોય અને ત્યાં આવતા હોય અને કવિતા, પિનાકીન ઠાકોર ઝવેરાત ધંધો કરતા હોય
અને રાત્રે આવે એટલે દુકાન બંધ કરીને આ નવી દુકાન ખોલે કવિતા લખવાની. તો આ જે બુધસભાનું પ્રદાન છે સાહેબ, એ મારી દૃષ્ટિએ તો મેં આપને કહ્યું તેમ ફરી હું એનું પુનરુચ્ચારણ કરું છું કે વિશ્વમાં કવિતા માટેની આવી સતત ચાલતી કોઈ સંસ્થા હજી સુધી છે નહીં. એટલે ગુજરાતી સાહિત્યનું આ એક મોટું અહોભાગ્ય છે કે એ 82 વર્ષથી આ કવિતાના ક્ષેત્રે નવકવિઓને એ આવકારી રહી છે, એને તૈયાર કરી રહી છે અને એ રીતે ગુજરાતી કવિતાને એ સમૃદ્ધ કરી રહી છે. અને આ અમદાવાદ મહાનગરપાલિકાને મારે ધન્યવાદ આપવા જોઈએ આ આ આ ક્ષણે કે એને બુધસભા વિશે આવું કંઈક વાત કરવાનો એક અનુક્રમ યોજ્યો. કદાચ મનીષ પણ એમાં ભાગરૂપ હશે. આ આ બધું જે થયું એ ટોળા માટે નથી, કોઈ પણ કવિતા એ ટોળા માટે છે જ નહીં. દલપતરામ કવિતા લખતા હોય શરૂઆતના, આપણા આદ્ય કવિ આરંભના, હે, અન્યનું તો એક વાંકું આપના 18 છે. આ ઊંટ બોલ્યો, બીજો બોલ્યો ઊંટને કહ્યું, પણ આ કવિતા તો કવિતા છે, દલપતરામની કવિતા. આ કોના 18 વાંકા એ સમજવા જેવું છે. આપણે આ જે બધી સામાજિક સુધારણા, આ જે રાજકારણ વિશે બોલાય, આપણે નાગરિકો છીએ. મને નવાઈ લાગે છે કે આપણે રાજકારણ વિશે કેમ કશું બોલતા નથી, ખુશીથી બોલી શકીએ કે આજે 18 વાંકા થઈ ગયા છે તો આ પ્રજાનું શું થાય. કવિતા પ્રજાને ઉગારી શકે છે. ધ વેસ્ટલેન્ડ એ કાવ્ય જ્યારે એલિયટે લખ્યું, કે ધ હોલો મેન એ કાવ્ય જ્યારે એલિયટે લખ્યું, ત્યારે અમેરિકાની નિકૃષ્ટ વ્યવસ્થા એની સામે હતી અને એને સુધારવા માટે આને ધ વેસ્ટલેન્ડ અને હોલોમેન જેવા કાવ્યો આપણી પાસે મૂકેલા છે. એટલે કવિનું આ કર્તવ્ય છે કે એ રાજકારણમાં ઝંડો લઈને જાય એ જરૂરી નથી. ભલે ઉમાશંકર ગયા તો ગયા, પણ એ કંઈ સતત ત્યાં રહ્યા નહીં. એમને સમજણ પડી ગઈ કવિતાનો ઝંડો સારો છે આ બીજા કરતાં, એટલે પછી એમાં આગળ વધ્યા. એટલે આપણે એ રસ્તો લેવો. પણ કવિતામાં આપણે જે કહેવાનું હોય એમાં દિલચોરી કરવી નહીં. જે કહેવાનું હોય એ કવિતાની રીતે કહેવું. નિબંધો નથી લખવાના કવિતામાં. કવિતા એક બહુ સૂક્ષ્મ સાહિત્ય પ્રકાર છે અને એ કેવી રીતે સરસ આપણી પાસે કવિ પોતાનો ભાવ, આત્મલક્ષી અને પરલક્ષી એમ બે પ્રકારનું સાહિત્ય કહેવાય છે. એટલે કવિતા એ આત્મલક્ષી પણ છે અને પરલક્ષી પણ છે. એટલે ક્યારેક કવિ અંગત વાત કરતો હોય નામ દીધા વગર, એની પોતાની સંવેદના એમાં હોય, અને ક્યારેક એ બીજાની વાતને પોતાની કરીને કહેતો હોય. આ તો બહુ મોટી વાત છે, બીજાની વાતને પોતાની કરવી અને પછી કહેવી, એના જેવું તો કવિ કર્મ ભાગ્ય જ બીજું કોઈ બીજી કોઈ ભાષામાં થતું હોય છે. તો આ ગુજરાતી કવિતા એ આજે જે કક્ષાએ પહોંચેલી છે એ કક્ષામાં બુધસભાનો ફાળો એ બહુ જ વિનમ્ર ભાવે હું કહું છું કે બહુ આનંદ અને ગૌરવ ઉપજાવે એવો છે. અને અત્યારે આપને એક નોંધ આપું કે જે બુધસભામાં 5-7 માણસો આવતા હતા એ બુધસભામાં અત્યારે 40-45 કવિઓ આવતા થઈ ગયા છે. તો એ એ સભા જેવું થઈ ગયું છે હવે તો. એટલે બધા જ આવે છે, બધા ઉત્તમ કવિ છે એવું નહીં માનવાનું, આવવાનું. એમાંથી ચડાતા ગળાતા આપણે કાવ્ય સુધી પહોંચી શકીએ છીએ. તો બુધસભાનું આ પ્રદાન છે અને આ પ્રદાનને તમારી સમક્ષ મૂકવા માટે આ મહાનગરપાલિકાએ આપેલું આજનું પ્લેટફોર્મ છે. એટલે હું એનો પણ આભાર માનું છું અને આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા છો એનો આભાર તો નહીં, પણ હું એનો આનંદ વ્યક્ત કરું છું. આભાર ધીરુભાઈ. હવે પ્રફુલભાઈ, આપણને બુદ્ધ સભાને કારણે કાવ્ય સર્જનમાં એનું શું પ્રદાન છે એને વિશે વાત કરશે. પ્રફુલભાઈનો થોડો પરિચય આપીશ.
હાલ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી છે, જાણીતા નિબંધકાર, ચરિત્રકાર, કવિ અને અનુવાદક છે. કુમારના તેઓ ઉપતંત્રી છે. ફાનસને અજવાળે એ તેમનો નિબંધ સંગ્રહ ખૂબ વખણાયો છે અને અકાદમી તથા પરિષદના પારિતોષિકો તેને પ્રાપ્ત થયા છે. જંગલ, અંતિમ રાત્રિ જેવા અનુવાદના પુસ્તકો તેમણે આપ્યા છે. લઘુકથામાં પણ તેમની એક વિશેષ ગતિ રહી છે. બુધસભામાં જ્યારે ધીરુભાઈ ઉપસ્થિત ન રહી શક્યા હોય ત્યારે પ્રફુલભાઈ બધી કવિતા વાંચે છે, જે આપણને ધીરુભાઈએ વાત કરી કે બુધસભામાં કેવી રીતે કવિતા રજૂ કરવામાં આવે છે તે આખું પ્રફુલભાઈ સંભાળતા હોય છે. વિરમગામમાં તેમની પોતાની એક શાળા પણ છે. આમ સાહિત્ય ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ તેઓ સક્રિય છે. ગુજરાત વિદ્યાસભા તથા વિશ્વકોશ સાથે પણ તેઓ સક્રિય રીતે જોડાયેલા છે. પ્રફુલભાઈ માં તેમના નામ પ્રમાણે ચોક્કસ ગુણ છે, કાયમ તેઓ પ્રસન્ન રહે છે. હું પ્રફુલભાઈને વિનંતી કરીશ કે તેઓ બુધ સભાના પ્રધાન વિશે વાત કરે. શ્રી પ્રફુલભાઈ રાવલ.